મિત્રો મોટા ભાગના લોકોને સમસ્યા હોય છે કે ઇંગ્લિશ બોલતા નથી ફાવતું ઉપાય એક જ છે કે રોજ રોજ થોડું થોડું ઇંગ્લિશ શીખો આજે આપણે સમજીશું કે ઇંગ્લિશમાં પ્રશ્નો કઈ રીતે પૂછવા મિત્રો માત્ર સાત જ દિવસમાં આઠ લાખથી પણ વધારે લોકો મારો વિડીયો યુટ્યુબ પર અત્યારે જુએ છે આના માટે આ સફળતા માટે તમારો આભાર ઇંગ્લિશ તમારે બોલવાનું છે ભૂલ પડશે ટેન્શન નહીં લેવાનું ભૂલ પડે તો પણ પ્રેક્ટિસ કરવાની છે વાક્ય બે થી ત્રણ વાર બોલવાનું છે ચોક્કસથી આવડી જશે આજે આપણે પ્રશ્નો ઇંગ્લિશમાં પૂછતા શીખીશું કે શું તું કાલે જઈશ તું કાલે જમવાનું બનાવીશ મારે એને ફોન કરવો જોઈએ મારે શું કરવું જોઈએ શું તું મને કહી શકે શું આપણે બહાર જઈ શકીએ આવા જેટલા પણ વાક્યો છે ઇંગ્લિશમાં કઈ રીતે લખવા એ આજના વિડીયોમાં આપણે સમજીશું તો વિડીયો પૂરો ચોક્કસથી તમારે જોવાનો છે પહેલું જે વાક્ય આપ જોઈ શકો છો અહીંયા શું તું કાલે જઈશ આ વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતે લખવું સૌથી પહેલાં સમજ આવતીકાલની વાત છે એટલે વાક્યમાં શું વપરાશે ઇંગ્લિશમાં વિલ વપરાશે શું તું કાલે જઈશ હવે આનું પહેલા આપણે વાક્ય લખી દઈએ યુ યુ એટલે તું યુ વિલ ગો સબ્જેક્ટ સૌથી પહેલા સબ્જેક્ટ આવે છે કર આ વાક્યમાં કર્તા છે યુ એની સાથે વિલ આવે છે ને ક્રિયાપદ છે ગો યુ વિલ ગો હવે ક્યાંની વાત છે યુ વિલ ગો ટુ મોરો યુ વિલ ગો ટુમોરો મતલબ કે તું કાલે જઈશ હવે પ્રશ્ન છે એટલે વિલ પહેલા આવશે અને યુ છે ને એના પછી મૂકી દેવાનું છે તો તમારું વાક્ય બનશે વિલ યુ ગો ટુમોરો પ્રશ્નાર્થ વાક્ય છે વિલ યુ ગો ટુ મોરો શું તું કાલે જઈશ વિલ યુ ગો ટુ મોરો આ રીતે વાક્ય બનશે નેક્સ્ટ વાક્ય હવે આને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય આપણે બનાવીએ શું તું કાલે જમવાનું બનાવીશ તો સૌથી પહેલા તમારે મૂકવાનું છે વિલ અને સાથે તમારે મૂકવાનું છે વિલ યુ વિલ યુ યુ પછી તમારે લખવાનું છે કે જમવાનું બનાવીશ તો એનું ક્રિયા પછી ઇંગ્લિશમાં કુક વિલ યુ કુક ટુમોરો વિલ યુ કુક ટુમોરો શું તું કાલે જમવાનું બનાવીશ વિલ યુ કુક ટુમોરો બોલો વિલ યુ કુક ટુમોરો શું તું કાલે જમવાનું બનાવીશ આ રીતે આ વાક્ય બનશે આ જ વાક્યમાં જો તમે આગળ વોટ મૂકી દો ને વોટ વિલ યુ કુક મોરો તો પ્રશ્ન કેવો બની જશે વોટ વિલ યુ કુક મોરો તું આવતીકાલે શું બનાવીશ આ રીતે પણ પ્રશ્ન બની શકે ખાસ સમજો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ મારે એને ફોન કરવો જોઈએ હવે અહીંયા જોઈએ જ્યારે ઇંગ્લિશમાં આવે ને ત્યારે તમારે એસ એચ એલ ડી આને ઇંગ્લિશમાં કહેવાય છે શુડ અહીંયા ઉચ્ચાર લખી દઉં છું શુડ શુડ એટલે ક્રિયા કરવી જોઈએ હવે મારે એને ફોન કરવો જોઈએ આઈ શુડ આઈ શુડ કરતા પછી સહાયક ક્રિયાપદ છે શુડ એના પછી આઈ શુડ અને કોલ કરવો એટલે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે કોલ ફોન કરવો જોઈએ આઈ શુડ કોલ એને એટલે હેમ આઈ શુડ કોલ હિમ મારે એને ફોન કરવો જોઈએ હવે પ્રશ્ન છે તો શુડ પહેલા આવશે ને આઈ પછી મૂકી દો એટલે વાર્તા પૂરી કોલ હિમ બોલો શુડાઈ કોલ હિમ શું મારે એને ફોન કરવો જોઈએ પહેલો પ્રશ્ન છે સુડ આઈ કોલ હિમ હવે આ જ પ્રશ્નમાં તમે એક નાનકડો ફેરફાર કરી દો આગળ ખાલી છે ને તમે વાય મૂકી દો फोन केम करव जो मन करें हूं शुवा करू वुड आई कॉल हिम मेरे कोल शुकाम करवो केम करव जो वाये इंग्लिश धाड़ो कि वेन मूक दो दो वेन शुड आई कॉल हिम भाई मार्ग ફોન કેટલા વાગે કરવો જોઈએ તમને શું લાગે છે આજે કરું કાલે કરું બે દિવસ પછી વેન આઈ કોલ હિમ આ રીતે અહીંયા વેન મૂકી શકાય છે બરાબર છે તો આ રીતે પ્રશ્નો બનશે તો મારે એને ફોન કરવો જોઈએ આઈ કોલ હિમ નેક્સ્ટ વાક્ય છે કે મારે શું કરવું જોઈએ સૌથી પહેલા હવે શું એટલે સૌથી પહેલા તમારે મૂકવું પડશે વોટ અને પછી મૂકવું પડશે શુડ વોટ શુડ આઈ હવે કંઈક કરવું એટલે ડુ वॉट शुड आई डू मे शु करे वॉट शुड आई डू बोलो वॉट शुड आई डू हमारे कहू कौ जैसे इंग्लिश एस एच ओ प्रश्न समझो शुड आई डू समिंग शुड आई डू समिंग शू मे कईक करव जो शु कर जुए। बोलो शुड आई डू समथिंग मार कईक કરવું જોઈએ એ અર્થમાં અહીંયા પ્રશ્ન પૂછાય છે શું કરવું જોઈએ વોટ શુડ આઈ ડુ અને શુડ આઈ ડુ સમથિંગ શું મારે કંઈક કરવું જોઈએ એ અર્થમાં આ વાક્ય બને છે પાંચમું વાક્ય છે શું તું મને કહી શકે હવે અહીંયા કહી શકે શકવાની વાત છે ઇંગ્લિશમાં આના માટે ઇંગ્લિશમાં કેન વપરાય છે કેન શું તું મને કહી શકે હવે આનું પહેલા હકાર વાક્ય લખી દઈએ કે તું મને કહી શકે યુ જોડે કેન મૂકવાનું છે કહેવું એટલે ટેલ અને મને

મી આ રીતે પ્રશ્ન પૂછાશે નેક્સ્ટ વાક્ય છે શું આપણે બહાર જઈ શકીએ તો આ જ રીતે સૌથી પહેલા શું મૂકવાનું છે કેન હવે આપણે તો પહેલા તો હકાર વાક્ય લખી દઈએ આપણે ઉદાહરણ તરીકે આપણે બહાર જઈ શકીએ વી કેન ગો બહાર એટલે આપણે લખીએ છીએ આઉટ વી કેન ગો આઉટ આપણે બહાર જઈ શકીએ છીએ વી કેન ગો આઉટ હવે તમારે પ્રશ્ન પૂછવો છે સૌથી પહેલા તો કેન સૌથી પહેલા મૂકી દો અને પછી વી મૂકી દો કેન વી ગો આઉટ તમે ધારો કે કોઈને પૂછી રહ્યા છો સાહેબ ને કે સાહેબ અમે બહાર જઈ શકીએ કેન વી ગો આઉટ આ રીતે પ્રશ્ન પૂછી શકાય શકીએ એટલે તમારે કેન વાપરવું પડશે નેક્સ્ટ વાક્ય છે શું હું અંદર આવી શકું સાહેબ હવે અહીંયા ભલે શકું વાપર્યું છે પણ અહીંયા જુઓ તમે કોઈકની રજા માકો છો કે સાહેબ હું અંદર આવી શકું હવે આવી શકો રજા મળે ના પણ મળે શક્યતા પચાસ પચાસ ટકા છે તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે મે એમ એ વાય તો તમે એવું મૂકો આઈ મે મે કમ કમ આઈ હું કદાચ આવું અંદર આઈ મે કમ ઇન હું અંદર કદાચ આવું સર એટલે સાહેબ આઈ મે કમ ઇન સર હું અંદર કદાચ આવું પ્રશ્ન છે તો મે પહેલા મૂકો આઈ પછી મૂકી દો મે આઈ કમ ઇન સર નાનપણથી આપણે આ પ્રશ્ન બોલતા આવીએ છીએ મે આઈ કમ ઇન સર શું હું અંદર આવી શકું સાહેબ મે આઈ કમ ઇન સર આ રીતે પ્રશ્ન બનશે આ રીતે શું હું જોવા ઊંઘવા માટે જાઉં તમે રજા માંગો છો શું હું ઊંઘવા માટે સુવા માટે જઈ શકું પ્રશ્ન કઈ રીતે બનશે સૌથી પહેલા મે આઈ હવે સુવા માટે જવું એટલે મે આઈ ગો મે આઈ ગો ટુ સ્લીપ ઠીક છે મે આઈ ગો ટુ સ્લીપ શું હું ઊંઘવા માટે જાઉં તો આ રીતે જુઓ તમે પ્રશ્નો પૂછી શકો સૌથી પહેલા વિલ સાથે પ્રશ્ન પૂછી શકાય છે કે કાલે જમવાનું બનાવીશ કે કાલે જઈશ પછી આપણે જોયું કે શુડ ફોન કરવો જોઈએ શું કરવું જોઈએ એના માટે શું વપરાય છે શુડ તમે કંઈક કરી શકો એના માટે ઇંગ્લિશમાં શું વપરાય છે કેન અને કદાચ તો થઈ શકે રજા માટે ઇંગ્લિશમાં મે વપરાય છે તો આ રીતે આ શબ્દો વાપીને વાપરીને પ્રશ્નો તમે પૂછી શકો આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી આ વીડિયોને લાઈક કરશો ને મિત્રો જોડે પણ શેર કરવાનું નહી ભૂલતા થેન્કસ ફોર